subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. આજે સવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બાક્સ હોસ્પિટલ બરોડા ખાતે 18,000 વેક્સિન ડોઝનું સંતગણની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઈ સ્વાગત કર્યું હતું. વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત ભારતભરમાં પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બાપ્સ હોસ્પિટલ બરોડા ખાતે 18,000 વેક્સિન ડોઝનું સંતગણની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઈ સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આજનો દિવસ આપણા સૌ માટે મહત્વનો દિવસ છે. કોરોના મહામારીની અગાઉ કોઈ દવા કે વેક્સિન ન હતી. છેલ્લા 10-11 મહિનામાં સામૂહિક પ્રયત્નોથી આપણે સૌ કોરોના સામે જંગ લડ્યા છીએ અને કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શક્યા છીએ. ગુજરાતમાં લોકો ઓછામાં ઓછા સંક્રમિત થાય અને સંક્રમિતને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર જરૂરી પગલાં લીધા છે, જેના પરિણામે આજે ગુજરાતમાં કોરોના રિકવરી રેટ લગભગ 96% સુધી પહોંચ્યો છે. મુખ્યમંત્રી શ્રી આનંદ સાથે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા વૈજ્ઞાનિકો અને તબીબોએ ભારતમાં બે સ્વદેશી વેક્સિનની શોધ કરી છે. ભારત પોતાની તાકાત ઉપર હવે વિશ્વને વેક્સિન સપ્લાય કરવાનું છે. આજથી સમગ્ર દેશમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થાય છે. ગુજરાતમાં 161 જગ્યાએ આજે વેક્સિન અપાશે. BAPS સંસ્થા આજે ત્યાં સેન્ટરના રૂપે વેક્સિનના વધામણા કર્યા છે. આ વેક્સિન ખૂબ માનવજાતના કલ્યાણ માટે બહેના છે. અને ત્યારે પેલું કહે છે ને, દુવા અને દવા ભેગી થઈ છે, સંતોના આશીર્વાદ અને દવા એ લોકો પ્રાપ્ત કરશે, અવશ્ય આપણે કોરોના સામે જંગ જીતી જશું. કોરોના હારશે, ગુજરાત જીતશે. જે સંપૂર્ણ આત્મનિર્ભરની દિશામાં એક મહત્વનું ગૌરવ સમાન પગલું છે. આ રોગના શરૂઆતથી જ આપણે જરૂરી પગલાં કે જેમ કે વેન્ટિલેટર, માસ્ક, સેનિટાઈઝર વગેરે પણ આપણે બનાવ્યા છે, જ્યારે 2 કોરોના વેક્સિન પણ આપણે જ બનાવી છે. ભારત પોતાની તાકાત ઉપર હવે વિશ્વને વેક્સિન સપ્લાય કરશે. આજથી ગુજરાત સહિત ભારતમાં રસીકરણનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતમાં પણ 161 સ્થાનો ઉપર વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે, જેમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં વેક્સિન કેન્દ્રમાં વધારો પણ કરવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. બાપ્સ હોસ્પિટલને આજે કોરોના વેક્સિનના વધામણા કર્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ વેક્સિન માનવજાતના કલ્યાણ માટે તૈયાર કરવામાં આવી છે, ત્યારે તેની સાથે સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે, એટલે આપણે કોરોના સામેના જંગમાં અવશ્ય વિજેતા બનીશું. કોરોના હારશે અને ગુજરાત જીતશે ના મંત્રને આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ તેવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.